ओके बॉयज एंड गर्ल्स, स्टैंडर्ड 9 सब्जेक्ट इंग्लिश ग्रामर एंड कम्पोजिशन। गया एपिसोड में, गया पीरियड नी अंदर आपणे माय फेवरेट गेम विषे कह्युं, बराबर, क्रिकेट विषे। आजे आपणे माय विलेज विषे करीए छीए, मारू गाम, पछी मारू गाम, मारू शहर। आपणे कोर्समां माय विलेज અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે હોય છે, એ લોકો તમને પૂછતા હોય છે પરીક્ષામાં પોઈન્ટ્સ, નેમ, આપણું કોઈ પણ વિલેજ હોય તેનું કઈક નામ હોય, રામપુર ને વીરપુર ને, બરાબર, પોપ્યુલેશન એની વસ્તી, હવે ગામ છે તો એની વસ્તી ઓછી હોવાની, બરાબર, એ રીતે આપણે લખવાનું, હાઉસીસ ઘરો કેવા હોય, પીપલ ત્યાંના લોકો કેવા હોય, ગામડામાં શું શું હોય, ગામમાં શું શું હોય, વેલ એટલે કુવો, રિવર, નદી, ટેમ્પલ, મંદિર, માર્કેટ એની બજાર, બેંક, બરાબર, પૈસાની લેવડ દેવડ કરવા માટે, ગ્રામ પંચાયત હોય, આપણે પોરબંદરમાં પોરબંદર નગરપાલિકા તો ત્યાં ગ્રામ પંચાયત હોય, સ્કૂલ એન્ડ હેલ્થ સેન્ટર, શાળા હોય અને આરોગ્ય મથક હોય, મતલબ દવાખાનું એક હોય, અધર ફેસિલિટીઝ, પછી પોસ્ટ ઓફિસ ને એવું બધું, બરાબર, તો આના વિશે તમારા સ્ક્રીન ઉપર બ્યુટીફુલ વિલેજ, અને વિલેજ હંમેશા બ્યુટીફુલ હોય, ગામડું હંમેશા નદી કિનારે, તળાવ કિનારે જ વસાવવામાં આવ્યું, જેથી પાણીની શોર્ટેજ ન રહે, તો ઇટ ઇઝ અ બ્યુટીફુલ વિલેજ, સુંદર ગામ છે, માય વિલેજ હેઝ અ પોપ્યુલેશન ઓફ અબાઉટ 1000, લગભગ 1000 ની વસ્તી છે મારા ગામમાં, મોસ્ટ ઓફ ધ પીપલ આર ફાર્મર્સ, અને ગામડામાં જે લોકો રહે છે એ ખેતી, મતલબ ખેડૂત, તો મોસ્ટ ઓફ ધ પીપલ આર ફાર્મર્સ, લગભગ ગામના લોકો છે એ ખેડૂતો છે, ધેર આર કાર્પેન્ટર્સ એટલે સુથાર, કોબલર્સ મોચી, પોટર્સ એટલે કુંભાર જે માટલા બનાવે, એન્ડ ટેલર એલ્સો, અને દરજીઓ પણ એ ગામમાં છે, ધ હાઉસીસ આર મેડ ઓફ મડ એન્ડ બ્રિક્સ, ઈંટ અને ગારાન મકાનો બનાવેલા છે, ધ પીપલ ઓફ માય વિલેજ આર સિમ્પલ એન્ડ હાર્ડવર્કિંગ, મારા ગામના લોકો કેવા છે, ગામના લોકો સીધા સાધા સરળ હોય અને સખત મહેનતુ હોય, માય વિલેજ હેઝ અ વેલ, મારા ગામમાં એક કુવો છે, ધેર ઇઝ અ રિવર ટુ, અને એક નદી પણ છે, ધેર ઇઝ અ ટેમ્પલ ઓફ લોર્ડ શિવા નિયર ધ રિવર, નદીની બાજુમાં જ ભગવાન શિવનું એક મંદિર છે, કલ્પના કરો કેટલું સુંદર દ્રશ્ય ખડું થાય, એક ખડખડ વહેતી નદી હોય અને બાજુમાં શંકર ભગવાનનું મંદિર હોય, અને એ ખરેખર એ દ્રશ્ય જોઈએ તો આપણે મનને ગમે, ધેર ઇઝ અ સ્મોલ માર્કેટ એન્ડ અ કોઓપરેટિવ બેંક ઇન અવર વિલેજ, ગામડું છે 1000 માણસોની વસ્તી છે, નાનકડી એક બજાર છે અને એક સહકારી બેંક છે, કોઓપરેટિવ બેંક, ધ વિલેજ હેઝ અ ગ્રામ પંચાયત, ગામડામાં એક ગ્રામ પંચાયત છે, ઇટ રન્સ એ હેલ્થ સેન્ટર એન્ડ અ સ્કૂલ, એ ગ્રામ પંચાયત છે એ હેલ્થ સેન્ટર એટલે આરોગ્ય સંસ્થા જેને કહેવાય, આરોગ્ય કેન્દ્ર એન્ડ એ સ્કૂલ ને ચલાવે છે, કેના દ્વારા સ્કૂલ અને આરોગ્ય કેન્દ્ર ચાલુ છે, તો કે ગ્રામ પંચાયત દ્વારા, માય વિલેજ હેઝ ગુડ રોડ્સ, ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ એન્ડ ઇલેક્ટ્રિસિટી, મારા ગામમાં સારા રસ્તાઓ છે, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, બહાર જવા આવવા માટે, એક ગામથી બીજે ગામ જવા માટે પરિવહનની પણ સારી વ્યવસ્થા છે, એન્ડ ઇલેક્ટ્રિસિટી અને વીજળીની વ્યવસ્થા પણ સારી છે, ઘણું બધું લખી શકાય એની અંદર, બરાબર, આપણે બુકમાં આટલું આપ્યું છે, અહીં સુધી આપણે રાખશું, તમને એવું લાગે તમે નવા વાક્યોની અંદર ઉમેરજો, હવે હું તમને હોમવર્ક આપીશ, ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, તો આપણે માય વિલેજ વિશે હમણાં ડિસ્ક્રાઇબ કર્યું, સ્ક્રીન ઉપર તમે આખો એસે જોયો, મેં તમને હમણાં કીધું કે તમે આમાં નવા સેન્ટેન્સ એડ કરી શકો છો, ધેર ઇઝ અ લાર્જ કેટલ હર્ડ ઇન માય વિલેજ,
મારા ગામમાં ગાયોનું ધણ છે, બરાબર ને, કેટલ હર્ડ, બરાબર, એવું વાક્ય લખી શકાય. પછી મારા ગામની નજીક પર્વત છે તો એ પણ ધેર ઇઝ અ માઉન્ટેન નિયર રિવર, ધેર ઇઝ અ પોસ્ટ ઓફિસ ઇન માય વિલેજ, ધેર ઇઝ અ સ્કૂલ, જે આપણે લખ્યું સ્કૂલ એન્ડ હેલ્થ સેન્ટર, તો ધેર ઇઝ અ સ્મોલ સ્કૂલ અથવા બ્યુટિફુલ સ્કૂલ ઇન માય વિલેજ, આઈ લાઈક માય સ્કૂલ, એવું ઘણા બધા વાક્યોની અંદર તમે એડ કરી શકો છો. મતલબ વિલેજ વિશે તમે જેટલું વધારે લખો, ધેર ઇઝ એ પ્યોર એર એન્ડ હેલ્ધી ફૂડ, હેલ્ધી વેજીટેબલ્સ અથવા ફ્રેશ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ અવેલેબલ ઇન માય વિલેજ, મારા ગામમાં તાજા ફળો અને શાકભાજી પ્રાપ્ય થાય છે, ત્યાંની હવા ફ્રેશ હોય છે, તાજી હવા હોય છે, ગામડાના લોકો બીમાર ઓછા પડે, કારણ કે આપણે તો સિટીમાં રહીએ છીએ અને આ તો પોરબંદર છે તો સારું છે સિટી, અમદાવાદમાં રહેતા હોય તો ચારેય બાજુ મિલના ભૂંગળા, હે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણા શ્વાસમાં જાય અને બીમાર પડીએ. આજે જોઈએ છે કોરોના નું સૌથી વધુ સંક્રમણ અમદાવાદમાં, કારણ આ પોલ્યુશન. પોરબંદર પ્રમાણમાં સારું છે, પોરબંદરમાં કોરોનાના કેસીસ છે પણ એ મોસ્ટ ઓફ બહારથી આવેલાના છે અને એને આપણા અહીંના સ્થાનિકોને જે લગાડેલું છે એને કારણે કોરોનાના કેસ છે, છતાંય પ્રમાણમાં ખૂબ ઓછા કેસ છે. તો હવે હું તમને હોમવર્ક આપીશ, ઉપરનો એસે એસે કયો કે પેરેગ્રાફ કયો, વન ટાઈમ રાઇટ એન ડુ ઓરલી અને મોઢે કરવાનું છે, બરાબર, ઉપરનો એટલે આ માય વિલેજ, એસે વન ટાઈમ રાઇટ એન ડુ ઓરલી, તો હોમવર્ક વ્યવસ્થિત કરો, પાકું કરો, પરીક્ષા ઉપર આપણે પાકું નથી કરવું, અત્યારથી કરી લેવું છે, બરાબર ને, કહેવાનો સમજી ગયા કે અત્યારથી પાકું થતું જાય તો પરીક્ષા ઉપર આપણે ટેન્શન ના આવે અને બીજા વિષયો કરવાનો પણ આપણે સમય મળે. તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.